विद्यार्थी मित्रों, तक्षशिला विद्यापीठ द्वारा चालता ऑनलाइन लेक्चर में हूँ गीता बारी आपनो हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 नी अंदर विषय संस्कृत में पाठ नंबर 7 छे, सहति ही कार्य साधिका, एटले के संगठन कार्य ने सिद्ध करनार होय छे, ए पाठनो अभ्यास करीशू। विद्यार्थी मित्रों, हितोपदेश छे ए संस्कृतनो प्रसिद्ध कथा ग्रंथ छे अने तेना करता पंडित नारायण छे। ईस्वीसनना 9મા શતકમાં એટલે કે 9મા સૈકામાં અથવા તો 9મી સદીમાં આની રચના થઈ છે એમ મનાય છે। આમાં નીતિબોધ આપનારી વિવિધ પ્રાણી કથાઓ છે, આમાંથી એક કથા અહીં પ્રસ્તુત છે। આ કથામાં સંગઠનનો મહિમા વર્ણવ્યો છે, પણ તેની પૃષ્ઠભૂમિ જુદી રીતે વિચારવામાં આવી છે। બધી જ જગ્યાએ શંકા રાખવા જઈએ તો ખાવાનું કે પીવાનું પણ મળી શકે એમ નથી। આ કારણે કોઈ જાતની શંકા વગર સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવું જોઈએ। આમ કરવા છતાં જ્યારે લોભ કે એવા બીજા કોઈ કારણથી માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે તે મુશ્કેલીમાંથી પાર ઉતારવા માટે સંહતિ એટલે કે સંગઠન ઉપયોગી નીવડે છે એ વાત આ કથા દ્વારા ઉપદેશવામાં આવી છે। પ્રાણી જગત જો સંહતિ જાળવી શકતું હોય તો વિચારવાનું કે માનવ સમુદાયે પણ આ સંહતિ જાળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ, આવું સૂચન પણ અહીં છે। પ્રસ્તુત વાર્તાનો નીતિશાસ્ત્રની દ્રષ્ટિએ અભ્યાસ કરવાની સાથે અહીં વપરાયેલા ભૂતકાળના ક્રિયાપદોના રૂપોનો પણ તમારે અભ્યાસ કરવાનો છે। હવે આપણે પાઠ જોઈએ। અસ્તિ ગોદાવરી તીરે વિશાલહ શાલમલી તરુહ। અસ્થિ અહીંયા કે હતું, કથાની શરૂઆતમાં સામાન્ય રીતે અસ્થિ ક્રિયાપદ આવે છે ત્યારે તેનો અર્થ ભૂતકાળમાં નીકળે છે। જુઓ, અહીંયા કથાની શરૂઆત થઈ છે અને અસ્થિ શબ્દ આવ્યો છે। અસ્થિ એટલે કે હતું, ક્યાં? તો કે ગોદાવરી નદીના કાંઠે એક વિશાળ શિમળાનું શાલમલી તરુહ એટલે કે શિમળાનું ઝાડ હતું। વિવિધેભ્ય દેશેભ્ય સમાગતા એટલે કે જુદા જુદા સ્થાનેથી આવેલા બહવહ એટલે કે ઘણા બધા વિહગાહ એટલે કે પક્ષીઓ તત્ર એટલે કે ત્યાં રાત્રોની વસંતી ત્યાં રાત્રે રહેતા હતા। જુદા જુદા સ્થાનેથી આવેલા ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા। તેષુ લઘુપતનકના નામાં વાયસહ અપિ એકતમઃ અસ્તિ। તેમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો। અથ કદાચિત હવે એકવાર પ્રભાતકાલે સ એટલે કે સવારના સમયે તે વાયસહ એટલે કે કાગડાએ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાધમ પશ્યતઃ એટલે કે હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો। તમ અવલોક્ય હોય એટલે કે તેને જોઈને સો ચિંતયંત એટલે કે તેણે વિચાર્યું, અધ્ય પ્રાતરેવ એટલે કે આજે સવારમાં જ મને અનિષ્ટમ દર્શનમ સંજાતમ એટલે કે મને અશુભ દર્શન થયું। ન જાને તત કિમન અભિપ્રેતમ દર્શયતે એટલે કે ન જાણે, મને ખબર નથી તે ન ઈચ્છેલું શું દેખાડશે। ઇતિ વિચંત્યમ આમ વિચારીને સહ વ્યાકુલ સંજાત તે વ્યાકુળ થઈ ગયો। હવે આખા પેરેગ્રાફનું ભાષાંતર, અસ્તિ ગોદાવરી નદી તીરે વિશાલ શાલમલી તરુહ એટલે કે ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ શિમળાનું ઝાડ હતું। જુદા જુદા સ્થાનેથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા, તેઓમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો। હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો, તેને જોઈને તેણે વિચાર્યું, આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું, મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે, એમ વિચારીને તે વ્યગ્ર થઈ ગયો। હવે બીજો પેરેગ્રાફ, અથ તેન વ્યાધેન તંદુલકણાન વિકર્યમ જાલમ વિસ્તરણીમ। હવે તે પારધીએ
तंदुल गणान एटले के चोखाना दाणा, विकर्यम एटले के वेरी ने, जालम विस्तरणी एटले के झाड़ फैलावी, च स च वृक्षस्य पृष्ठभागे प्रसन्नो भूत्वा उत्तिष्ठतो, दाणा वेरी ने झाड़ फैलावी अने ते झाड़नी पाछळना भागमा संताईने उभो रह्यो। तस्मिन्न एव काले तेज समये चित्रग्रीव नामा एटले के चित्रग्रीव नामनो कपोतराज एटले के कबूतरोनो राजा परिवारेण सह एटले के परिवार साथे गगने व्यसर्पत एटले के आकाशमां जतो हतो। तेज समये चित्रग्रीव नामनो कबूतरोनो राजा से पोताना परिवार साथे आकाशमां जतो हतो। भूमो विकीर्णान तंदुल कणान दृष्ट्वा कपोताः लुब्धाः अभवन एटले के जमीन पर वेरायेला चोखाना दाणा जोईने कपोताः लुब्धाः अभवन एटले के कबूतरो ललचाया। ततः स कपोतराजः तंदुल कणान लुब्धान कपोतान अकथयत। पछी ते कबूतर राजे चोखाना दाणाथी ललचायेला कबूतरोने कयुं, कुतो अत्र निर्जीनवने तंदुल कणानां संभवः, अहीं निर्जीवनमां चोखाना दाणानी संभावना क्याथी। अतः सर्वथा अविचारितं कर्मं न कर्तव्यं यतः, एटले के तो तेने विषे विचार करो, हूँ आने आने कल्याण के शुभ से ए जोतो नथी। तन्नी रूप्यतम तावतो, एटले के तो तेने विषे विचारो, भद्रम इदम न पश्यामी आने हूँ शुभ अने कल्याण आने हूँ आने कल्याण अने शुभ हूँ जोतो नथी। अनेन तंदुल कण लोभेन अस्माकं महदवनम अनिष्टम अपि भवितुम अहर्ती, हवे आ चोखाना दाणाना लोभथी આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે। અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ, આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કામ ન કરવું જોઈએ યતઃ। કારણ કે વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ। આગળનો પાઠ આપણે આગળના લેક્ચરની અંદર ભણીશું। તમારે આજે કરાવેલ પાઠનું સંસ્કૃત સાથેનું ભાષાંતર એક વખત લખીને ગ્રુપમાં મૂકવાનું છે।